परिवारजनों ने घणी लेट माहिती આપવામાં આવે છે તેવા પરિવારજનોના પણ આક્ષેપો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કંપનીમાં અગાઉ પણ આ પ્રકારની બેદરકારીઓના કારણે કોઈ ઘટનાઓ બનેલી છે તે પણ પ્રકારની માહિતી બીએન ન્યૂઝ ગુજરાતીને મળી છે। આપણી સાથે યુવા સેના ગુજરાતના અધ્યક્ષ લખનભાઈ દરબાર છે, સાથે સાથે જે મૃતક છે તેઓના પિતા પણ છે। પરિવારજનો છે, જે પ્રકારે એકવાર દ્રશ્યો બતાવી સાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ જે ગ્રામજનો છે અહીંયા આગળ ખાસ કરીને એ દીકરાને ન્યાય આપવા માટે આવી પહોંચ્યા છે। ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ છે, લખનભાઈ દરબાર સાથે આપણે વાત કરીશું। બાપુ, શું ઘટના છે, ક્યારે બની હતી, કયા ગામનો દીકરો છે, આખું સમગ્ર મેટર? આ ગઈકાલની દુઃખદ ઘટના છે। ગઈકાલે નોકરી પર પહોંચીને પંચિંગ કર્યા પછી આ દીકરાનું અગમ્ય કારણોસર મૃત્યુ થયું છે, અને મૃત્યુ થયા બાદ એમને જે તે હોસ્પિટલમાં લઈ જવાય, પરંતુ એમનું મૃત્યુ થઈ ગયું હતું અને આજે પોસ્ટમોર્ટમ થયું છે બપોરના સમયે। પણ દુઃખની વાત એ છે કે કોઈ પણ કંપનીના અધિકારીઓ કે એમને કોઈ સાંત્વના બપોર સુધી આપવા તૈયાર ન હતા, ત્યારે એમના પરિવારમાંથી અમને કોલ આવતો, અમે ત્યાં પહોંચ્યા। ત્યાં પહોંચીને જે પણ કંઈ કરવાનું થાય આ દીકરા માટે એ કરવાનું બાહેધરી આપી છે। આ દીકરાનું નામ મહેશસિંહ સિંધા છે, આ પોતે દેવળના છે અને અનગઢના ભાણેજ જમાઈ પણ થાય છે। એમનું લગ્ન માત્ર 2 મહિના પહેલાં થયું હતું, 22 વર્ષની ઉંમર નવયુવાનીમાં। જે યુવાન દીકરા પર માતા પિતાને એના ભવિષ્યની ચિંતા હોય, માતા પિતા એવું વિચારતા હોય કે મારો દીકરો મારું ભવિષ્ય બનશે, અને એવી પરિસ્થિતિમાં આપણા આ દાદાનો દીકરો આટલી નાની વયે એમને છોડીને જતો રહ્યો છે, મૃત્યુ પામી ગયો છે। એમનું લગ્ન 2 મહિના અગાઉ જ થયું છે, અને ત્યારે કોઈ પણ કંપની, આ GSP કંપની જ્યારે કોઈ પણ પ્રકારનું વળતર, યોગ્ય વળતર ના આપવા તૈયાર હોય, અમારું હંમેશા કેવું હોય છે કે જ્યારે પણ દીકરો કોઈ પણ કર્મચારી હોય, ત્યારે ત્યારે કંપનીમાં ચાલુ નોકરી અકસ્માત થાય કે મૃત્યુ થાય, ત્યારે એને 100% વળતર એના પરિવારને આપવું પડે। પરંતુ હંમેશા કેવું થાય છે, આપ સૌ જુઓ છો કે જ્યારે જ્યારે આવી કંઈ ઘટના બને, એના પછી કંપનીના લોકો કોઈ હાથ મૂકવા તૈયાર ના હોય, એના પછી અમે આંદોલન કરીએ અને પછી ઊંટ પહાડ કે નીચે આવે છે, આવો ધંધો થાય છે। એના કરતાં પહેલેથી માની જતા હોય તો પરિવારને બી મુશ્કેલી ના થાય, કારણ કે આજે પરિવારે પોતે એમને પોતે ના પાડી કે ભાઈ મારે મૃતદેહ સ્વીકારવો નથી, અને આજે એ પોતે SSGમાં મૃતદેહને મૂકીને આવ્યા છે, એમને સ્વીકાર નથી કર્યો। એમને એવું કીધું છે કે મારા દીકરાને ન્યાય મળે, મારા દીકરાના પરિવારને ન્યાય મળે તો હું મૃતદેહ સ્વીકારીશ। ત્યાર પછી એમની સાથે અમે ઊભા છીએ, કારણ કે અમે સામાજિક કાર્યકર્તા છીએ। સામાજિક કાર્યકર્તાનો અર્થ કંપની મેનેજમેન્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે, તેઓ સાથે આપની કોઈ વાતચીત કરી? કંપની મેનેજમેન્ટ દ્વારા ઘેટા બકરાનું મૃત્યુ થયું હોય એના કરતાં પણ ઓછું વળતરની જાહેર કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ હું એમને કહેવા માગું છું કે આ ગુજરાતના ગામડાઓની વાત છે, અને ગુજરાતના ગામડાઓમાં આ કંપનીઓ બનાવવા માટે જમીનો અમે આપી છે, પ્રદૂષણ અમે સહન કરીએ છીએ, અને અમારા ગામડાના લોકોનું મૃત્યુ થાય, અમારા ગામડાના યુવાનનું મૃત્યુ થાય, અને તમે જો ઘેટા બકરા જેવું વળતર આપો તો તમને ખબર જ છે કે કરણી સેના, યુવા સેનાની સ્ટાઇલ શું છે। આજે બહુ જ શાંતિથી, બહુ જ સરળ સ્વભાવથી આજે આજનો દિવસ પસાર કર્યો છે, હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે। ભવિષ્યમાં જો ન્યાય નહીં મળે તો પછી આખા ગુજરાતમાંથી કરણી સેના, આખા ગુજરાતમાંથી યુવા સેના અને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોને આહ્વાન કરીશું કે ચાલો નંદેસરી ન્યાય લઈ લઈએ GSP કંપની પર। એટલા માટે GSP કંપનીના અધિકારીઓને, સરકારને પણ કહેવા માંગુ છું, મહેરબાની કરીને આવી કંપનીઓને માનમાં લો, આવી કંપનીઓને સમજાવો કે આટલા કરોડો રૂપિયાનું તમે નફો કરતા હોય ત્યારે માત્ર નજીવી રકમ તમારા માટે તો નજીવી રકમ છે, જ્યારે અમારા દીકરાના પરિવારને ન્યાય માટે આપવાનો, કારણ કે જે 2 મહિના પહેલાં જેનું લગ્ન થયું છે, જે દીકરી વિધવા બની છે એના ભવિષ્યનું શું?
દર્શક મિત્રો, ખાસ કરીને લખનભાઈની વાત સાંભળી લખનભાઈએ કહ્યું એમ કે ફક્ત બે જ મહિના થયા છે દીકરાના લગ્નને. વાત કરવામાં આવે તો લખનભાઈએ કહ્યું એમ કે એક એક કંપનીની 1000 કરોડથી લઈને 10000 કરોડ સુધી નોર્મલી નફાની આવકો જાહેર થતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ કંપની હજારો કરોડ કમાતી હોય ત્યારે જ્યારે તેનો જ કર્મચારી કંપનીના પ્રિમાઇસિસમાં આ પ્રકારે કંપનીની બેદરકારી હોય કે કોઈ પણ કારણ હોય, પણ જ્યારે કંપનીની અંદર મોતને ઘાટ ઉતરતો હોય ત્યારે કંપની 1 લાખ રૂપિયા આપવાની અંદર પણ પીછેહટ કરતી હોય છે. ત્યારે દર્શક મિત્રો, પ્રથમ વાત તો એ છે કે કોઈ પણ જીવને શું પૈસા સાથે જ સરખાવવાના? અગાઉ પણ આ ઘટનાઓ બની છે અલગ અલગ કંપનીઓની અંદર, ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિઓ થાય છે. લખનભાઈએ કહ્યું એમ કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, યુવા સેના, ગુજરાતની સ્ટાઇલ હંમેશા અલગ જ હોય છે, કારણ કે પોતાના હક લેવા માટે, પોતાની માંગણીઓ માટે પણ આંદોલનો કરવા પડતા હોય છે, ત્યારે જ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવે છે. અગાઉ પણ પાદરા હોય, વડોદરા હોય કે ડભોઈ હોય, સાવલી હોય, અનેક કંપનીઓની અંદર આ પ્રકારની ઘટનાઓ બની છે. એ ભલે NBC હોય કે પાદરાની એમ્સ ઇન્ડસ્ટ્રી હોય, ઘણી બધી કંપનીઓ છે. જે દીકરો થયો છે, દીકરા સાથે જે ઘટના થઈ છે તેના પિતા પણ છે, તેઓ સાથે વાત કરીશું. ત્યારબાદ લખનભાઈ સાથે વધુ વિગત લઈશું. કાકા, એક્ચ્યુઅલી શું ઘટના બની હતી? કેટલા વાગે દીકરો કંપનીમાં ગયો હતો? કેટલા વાગે તમને જાણ થઈ? હકીકત હવે, મારો દીકરો 1:30 વાગે મારા ઘરેથી કાલુ ગામ સિંધાપુરાથી નીકળ્યો અને બોરસદ શિપ આવે છે એ લોકોની, એ શિપમાં બેસીને નંદેશ્રી ગયો કંપની આગળ, અને 2:50 મિનિટે એણે પંચિંગ કર્યું. ત્યારબાદ પછી એમણે પેટમાં દુખે છે એવો 3:57 મિનિટે એક મેડમનો GSP કંપનીમાંથી ફોન આવ્યો કે તમારા દીકરાને તબિયત ગંભીર છે, ગયા તો તમે સત્તમ હોસ્પિટલમાં પહોંચો. ત્યારબાદ શું થયું? ત્યારબાદ અમે ગયા 5:45 ત્યારે અંદર સત્તમ હોસ્પિટલમાં દાખલ થયા અને ઉપર ગયા હતા કે પેલા મેડિકલ ઓફિસર કે હવે તમારા દીકરાને અહીંયા લાવ્યા GSP HR વાળા, તારે અહીંયા કશું થતું નહીં ગયા, અને એમનું માનવું એવું છે કે કંપનીમાં હા 15-20 મિનિટની અંદર આ ખેલ ખતમ થઈ ગયો છે, અહીં કંઈક છે જ નહીં એવું મેડિકલ ઓફિસરનું અનુમાન છે. એક્સપાયર થયોના કેટલા સમય બાદ તમને જાણકારી મળી હતી? અમારો દીકરો એક્સપાયર થયા પછી 3:57 મિનિટે અમારે સિંધાપુરા ફોન આવ્યો કે તમે કોણ બોલો છો? મેં મહેશના પપ્પા બોલું છું. હા કાકા, એમને પેટમાં દુખવાને કારણે એમને 1 કલાક બાદ તમને હા 1 કલાક બાદ જાણ કરી. દર્શક મિત્રો, 1 કલાક બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી છે GSP નામની આ કંપની. મળતી માહિતી વિશે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ ત્યાં બનેલી છે, હકીકત શું? ખૂબ જ સાચી વાત કરી, જે રીતે અમારા સાથી મિત્ર લખન દરબારે વાત કરી કે આ વળતર લેવા માટે ઝઝૂમવું પડે, એ દુઃખદ બાબત છે. અહીંયા આ જે GSP કંપની છે, આમાં અગાઉ પણ એક અકસ્માત થયો હતો અને એમાં પણ 4-5 લોકોના મૃત્યુ થયા હતા. જે વખતે બી અમારા સાથી મિત્ર લખન દરબાર અને એમની યુવાસુનાએ ઝઝૂમી અને વળતર અપાયું હતું. અત્યારે ખૂબ જ દુઃખ એ વાતનું થાય છે કે જે કંપની છે એમ કહે છે કે અમારા પરિવારનો સદસ્ય ગયો. આજે જ્યારે પરિવારનો સદસ્ય જાય અને એ પરિવારના સદસ્યની આજે આપણે એની જે બોડી છે એ બોડી આજે પોસ્ટમોર્ટમ રૂમની અંદરથી કાઢી અને કોલ્ડ રૂમની અંદર મૂકવી પડે, અને મોતનો મલાજો બી જ્યારે ના સાચવતી હોય આ કંપની, આજે એ વ્યક્તિ જનાર વ્યક્તિ જે છે, નાની વયે એના ફાધરનું કહેવું હતું કે એને BSc કર્યું, પછી MSc કરાયું, MSc કરાયા પછી એ જ લેવલની અંદર એને BEd કરવા માટે આજે એમના પપ્પા છે એમણે લોન લીધી છે, આજે બી એ અભ્યાસની લોન માટેના હપ્તા ભરી રહ્યા છે, અને એ છોકરા ઉપર જ એમના આખા પરિવારનો દારો મદાર હતો. આજે જે ઘરનો દીપક બુજાઈ ગયો, તો આમનું આજે શું? આજે જે દીકરીને એ 2 મહિના અગાઉ એના જે લગ્ન થયા છે, એ દીકરી આજે જે એને એના સુખથી વંચિત થઈ ગઈ, એના પતિથી વંચિત થઈ ગઈ, આજે એ દીકરીના ભવિષ્યનું શું? તો જે અમારા સાથી મિત્ર લખન દરબારે વાત કરી કે અમે રહેમ રાહે જે કંપનીને કહે છે કે જે એના પરિવારને યોગ્ય આર્થિક મદદ કરો કે જેનાથી આ પરિવાર બેઠો થાય, આ દીકરી બેઠી થાય, અને એના પાદરે જે યોગદાન આપેલું છે એના અભ્યાસ માટેનું એ એડે ના જાય. તો આ જે કંપનીઓ છે, આ એકલી જ કંપની નહીં, દરેક કંપની આ રીતના જે કામદારોને રાખે છે, કામદારોનું બી શોષણ જ કરતી હોય છે, અને જ્યારે આવી દુઃખદ ઘટના બનતી હોય છે અને ત્યારે આ ખાડા કાન કરતી હોય છે કે આ કારણ હતું કે પેલું કારણ હતું કે ફલાણું કારણ હતું, મારે તો કંપનીનો એક ફંડામેન્ટલ લો એક તમને કહું, આપના માધ્યમથી એ કંપનીને જણાવવા માગું છું કે બાય ધ બાય ફાઇનેસ્ટ ઓલ થિંગ ધ મેન એમ્પ્લોયર ઇઝ
હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર એની ઇન્સિડન્ટ ફોર ઓકેઝન અકર્ડ ઇનસાઇડ ઓફ ધ કંપની પ્રિમાઇસિસ. એટલે કંપનીની અંદર બનતી કોઈ બી ઘટના એના માટે એનો મુખ્ય માલિક જવાબદાર હોય છે. આ દીકરો કંપનીની અંદર ગયો છે, ચાલુ નોકરી પર છે, એનું પંચિંગ થઈ ગયું છે અને ત્યારબાદ એનું અવસાન થયું છે, તો એના માટે કંપની સંપૂર્ણપણે જવાબદાર છે એને તમામ વળતર આપવા માટે અને એના નીકળતા અન્ય નાણાં માટે. તો હું આપના માધ્યમથી અમારા સાથી મિત્રે જે રીતના કીધું કે જો આ લોકો વિલંબ કરશે તો અમારી જે સ્ટાઇલ છે, અમારી જે પદ્ધતિ છે, જે યુવા સેના કરની સેનાને જે આવતી હોય છે કે એ હાથ જોડીને પછી અમે નહીં માંગીએ, એ પછી બીજી પદ્ધતિથી અમારે આગળ ચાલવું પડશે અને એના માટે અમારી પૂરી તૈયારી છે. તો ચોક્કસથી લખનભાઈ, અંતે પ્રશ્ન છેલ્લો એક, આખી ઘટનામાં વાત એક જ છે, જેમ તમે કહો છો કે કંપનીની જગ્યા સ્થાનિક લોકોની હોય છે, ગામડાના લોકોની હોય છે, કંપનીમાંથી થતું પ્રદૂષણ ગામડાના લોકો વેઠતા હોય છે, કંપનીમાં પોતાના વિસ્તારમાં કંપની હોવા છતાં 20-25-50 કિલોમીટર દૂર નોકરી કરવા જવું પડે એવી પરિસ્થિતિ પણ લોકલ લોકો વેઠતા હોય છે, છતાંય જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે હક માટે, પોતાના ન્યાય માટે આટલા બધા ધતિંગ ધુમાડા કરવા પડે, છતાંય શું કહે? આ બહુ દુઃખની બાબત છે અને હું તો હંમેશા કહું છું કે આ વિડીયો જોનારા તમામ આપણા સ્થાનિક ગુજરાતીઓ, ગામડાના લોકો જાગૃત થાવ, નહીં તો આપણી હાલત બેકારમાં બેકાર થઈ જશે. કારણ કે આપણે જમીનો આપીએ છીએ, પ્રદૂષણ આપણે સહન કરીએ અને પ્રદૂષણ સહન કર્યા પછી પણ આપણા ગુજરાતના ગામડાના લોકોને, લોકલ લોકોને નોકરી ના મળે, અને જે બિચારા ચુનિંદા માણસો જે નોકરી કરતા હોય, જે લોકો ચુનિંદા માણસો નોકરી કરે ને એમની કંપનીના બેદરકારી લીધે કે બીજા કોઈ પણ કારણે ચાલુ નોકરીએ મૃત્યુ થાય, છતાંય પછી આપણે ડેડ બોડી મૂકીને ત્યાં આગળ અહીં આંદોલન કરવું પડે ન્યાય માટે, તો આનાથી વિશેષ ખરાબ આપણી માટે શું હોઈ શકે? અને વિશેષ હું સવારથી લઈને સાંજ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનીશ કે એમને પણ સાથ સરકાર આપેલ છે, પરિવારને સ્વાતવાના જે કંપની આપવાની હોય એ પોલીસ વિભાગે આપી છે, એટલે પોલીસ વિભાગનો આભાર માનું છું. પરંતુ સાથે સાથે કહેવા માગું છું સરકારને, કંપનીને, કે મહેરબાની કરીને આજે શાંત બેઠા છીએ એનો મતલબ એ નહીં કે લખન દરબાર જૂની સ્ટાઇલ ભૂલી ગયો છે. લખન દરબારને બધું જ આવડે છે, અમને તેમ બધું જ આવડે છે, એટલે બહુ વહેમમાં રહેતા નહીં. કારણ કે આ ન્યાયની વાત છે, આ મહેશસિંહ સિંધાનું મૃત્યુ થયું છે ભાઈ, અને આ મૃત્યુ થયા પછી અત્યારે લગભગ 24 કલાકની ઉપર થઈ ગયું, હજુ સુધી કોઈ પણ ન્યાય નથી મળ્યો. તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ 24 કલાક થઈ ગયા છે, આગામી સમયમાં ગમે ત્યારે હું આહ્વાન કરીશ ગુજરાતની સમગ્ર કરણી સેનાને, ક્ષત્રિય સમાજના સંગઠનોને, તમામ સમાજના સંગઠનોને આહ્વાન કરવામાં આવશે કે ચલો નંદેસરી જીઆઈડીસી જીએસપી કંપની પર ન્યાય લેવા જઈએ આપણા દીકરાના પરિવાર માટે, અને એ આહ્વાન કરીશું તો ચોક્કસથી કહું છું. અને હર હંમેશ જોયું છે એવી રીતે કે મેદાનોના મેદાનો બી ભરતા અમને આવડે છે, તો આ નંદેસરી જીઆઈડીસી કશું જ નથી, એટલું યાદ રાખજો. આ ગુજરાતના ગામડાની બાબત છે અને ગુજરાતની ગામડાની બાબતમાં કશું ચલાવી નહીં લેવાય. યોગ્ય વળતરની માંગ કરીએ છીએ, યોગ્ય વળતરની માંગ કરીએ છીએ. કંપની દ્વારા અમુક વાર કહેવામાં આવે કે ભાઈ આ તો નેચરલ થઈ ગયું છે, નેચરલ મૃત્યુ થયું, આ થયું, પરંતુ હું એવું કહેવા માગું છું કે નેચરલ થયું કે ગમે તે થયું, મૃત્યુ તો થયું ને. એક બાપે પોતાનો દીકરો 22 વર્ષનો ગુમાવ્યો ને, એક 2 મહિના પહેલાં જેનું લગ્ન થયું તો એ દીકરીએ પોતાનો વર ગુમાવ્યો છે, આવી પરિસ્થિતિમાં કેવી રીતે મર્યો અને શું મર્યો એ બધી વાત ના હોય, એમના કર્મચારીનું ચાલુ નોકરીએ મૃત્યુ થયું છે. તો માનવતાના ધોરણે જે કંઈ આપવું હોય એ આપવું પડે, પરંતુ નજીવી રકમ નહીં, જે કંઈ એમના પરિવારને યોગ્ય લાગે એવી રકમ આપવી પડે. અને હું તો હર હંમેશ કહું છું કે અમારી જરૂર કેમ પડે છે. આજે આસપાસના ગામના સરપંચો પણ આવી ગયા હતા, આ જાગૃત બધા આગેવાનો પણ આવી ગયા છે, આ તમામ લોકો આવ્યા છે, અમારી જરૂર કેમ પડે છે? કારણ કે ન્યાય નથી મળતો, એટલા માટે. જો શરૂઆતમાં જ જો કંપની એમના પરિવારને સાથે રાખીને સાંત્વના આપીને એમને કહેતી હોય કે આ તમારા પરિવાર જે રઝળી ગયું છે, આ દીકરીના ભરણ પોષણ માટે, આ દીકરીના ભવિષ્ય માટે અમે આટલું અમારા પરિવારને આપીએ છીએ, એવું અભિગમ રાખ્યું હોય તો ચોક્કસથી કોઈની જરૂર ના પડે. આજે આટલા બધા લોકો ભેગા થયા છે, કેમ ભેગા થયા છે? આજે સવારથી લઈને 11 વાગ્યાથી લઈને અત્યારે લગભગ 8 વાગવા આવ્યા છે, આટલો સમય થઈ ગયો છે, સવારના અમે એમની સાથે સાથે છે. બાપુ, આજે ગામના લોકો છે, કદાચ જો ન્યાય નહીં મળે તો આવતીકાલે તાલુકાના લોકો પણ હોય શકે. આવતીકાલે તાલુકાના હોય ને ગુજરાત લેવલના હોય, મેં તમને કીધું એવી રીતે,
કે મેદાનો ભરતા અમને વાર નથી લાગતી તો નંદેશ્વરી જીઆઈડીસી કશું જ નથી અને ઇતિહાસ સાક્ષી છે ખાલી બોલતા નથી અમે કરીને પણ બતાવીએ છીએ એ દિવસ પણ લોકોને યાદ છે જ્યારે સાવલી મંજુસર જીઆઈડીસીમાં જ્યારે આહવાન કર્યું હતું અને મોટો ખડકલો મૂકી દીધો હતો છતાંય કેસરીઓ ફરકાઈ દીધો હતો હજુ પણ એની લડાઈ ચાલુ છે દુઃખની બાબત છે દુઃખની બાબત છે કે જ્યારે કર્મચારીઓને ન્યાય આપવાની વાત આવે ત્યારે લાંબો સમય થઈ જાય કર્મચારીઓ બિચારા લડી લડીને થાકી જાય કર્મચારીઓ નોકરી ના મળે કાઢી મૂકવામાં આવે આવી બધી પરિસ્થિતિમાં લડીએ છીએ એનબીસીમાં લડીએ શંકર પેકેજિંગનું અત્યારે શંકર પેકેજિંગની હડતાલ ચાલે છે આવી કેટલી મોટી કંપનીઓ જે ઉપર સુધી પહોંચેલી હોય છે એટલે લાંબી લડાઈ કરવી પડે છે ઘણા નેતાઓ હોય પાછા એમાં એટલે લાંબી લડાઈ કરવી પડે પરંતુ લડાઈ અમે છોડતા નથી અને મહેશસિંહના પરિવારને ન્યાય નહીં મળે ત્યાર સુધી આંદોલન ચાલુ રહેશે રાત પડે દિવસ પડે ગમે તે એમને ન્યાય મળવો જોઈએ અને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં મોટા પાયે જન આંદોલન મોટા પાયે થશે અને એમાં ગુજરાત રાજ્યના પણ આગેવાનો હાજર રહેશે આ ચોખ્ખી વાત છે બસ આટલું જ કહીશ પરંતુ આપણા દર્શકોને અને આપણા ગામડાના લોકોને કહેવા માગું છું કે આ પરિસ્થિતિ જુઓ સમજો આપણી એકતા નથી એટલા માટે આ બધી પરિસ્થિતિ ઊભી થાય ગામડાના લોકોની એકતા નથી એટલા માટે પરિસ્થિતિ ઊભી થાય છે અને જે દિવસ એકતા થશે આપણે વિચાર કરીએ કે આપણા જ ગામડાઓની આસપાસ આવેલી કંપનીમાં આપણા જ ગામડાના લોકોનું મૃત્યુ થાય ને આપણે આંદોલનો કરવા પડે એનાથી દુઃખદ બાબત શું હોઈ શકે એનાથી બદકસ્મતી આપણી શું હોઈ શકે એટલે સુધરો અને હવે ભેગા થાવ એક થાવ એવું ના કરશો કે આજે હમની હમણાં દીકરાને થયું છે એટલે આટલા જ લોકો આવશે કોઈ પણ આપણા ગામડાનો દીકરો હોય કોઈ પણ સમાજનો હોય આપણો દીકરો સમજીને બધા ભેગા થાવ ન્યાય અપાવવા માટે ભેગા થાવ બસ આટલું જ ગઈશ અને કંપનીને કહેવા માગું છું મહેરબાની કરીને સમજી જાય અને સારી રીતે એમના પરિવારને યોગ્ય વળતર આપી દે બસ આટલું જ કહીશ નહીં તો આગામી સમયમાં અમારી સ્ટાઇલને અમારો ઇતિહાસ દુનિયા જાણે જ છે કશું સમજાવવાની જરૂર નથી દર્શક મિત્રો એકવાર ફોટો બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે હાલ આપ આઈકાર્ડની અંદર જોઈ રહ્યા છો આ મહેશભાઈ નામનો દીકરો કે જે અંદાજે ફક્ત 23-25 વર્ષની જ ઉંમર જેની હતી અને 23-25 વર્ષના આ દીકરાનું કંપની પ્રિમાઇસીસમાં જીએસપી નામની જે કંપની છે કે જે નંદેશ્વરી વિસ્તારની અંદર છે જીએસપી નામની કંપનીની અંદર જ ગઈકાલે મૃત્યુ થયું છે 24 કલાક વીતી જવા છતાં હજુ સુધી કંપની દ્વારા કોઈપણ પ્રકારનું જે છે યોગ્ય વળતર ના આપવાના કારણે યુવાસેના ગુજરાતના અધ્યક્ષ લખન દરબાર સહિતની તેઓની ટીમ અને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો સમસ્ત ગામના લોકો અહીંયા આગળ એકતા થયા છે હવે જોવાનું એ રહે કે જીએસપી પ્રાઇવેટ લિમિટેડ નામની જે ફેક્ટરી છે કંપની છે કે જે કરોડો રૂપિયા મબલક કિંમત કમાતી હોય ત્યારે એક વ્યક્તિ કે જેનું 2 મહિના પૂર્વે મેરેજ થયું હોય એ દીકરીની શું પરિસ્થિતિ થતી હશે આપ તમામ સમજી શકો છો એનું દુઃખ એ એકલી વ્યક્તિ જ સમજી શકે પરંતુ જ્યારે પોતાના કર્મચારીના દુઃખના સમયની અંદર કંપનીએ સાથ આપવાનો હોય ત્યારે જીએસપી નામની આ કંપની સાથ આપે છે કે આડે ફાડે છે જોવાનું ચૂકતા નહીં બીએન ન્યૂઝ ગુજરાતી કેમેરા પર્સન ગૌરાંગ સાથે હું ભાવિન પાટણવાડિયા વડોદરા